નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. રાજ્યમાં 141 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ. સુરેન્દ્રનગરમાં 1460 કરોડના ખર્ચે 400 મેગાવોટનું સોલાર પ્લાન્ટ સ્થપાશે. રાજકોટમાં માલિયાસણના પીપળિયા ગામમાંથી નકલી શાળા ઝડપાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તર ગુજરાતમાં વરસાદે જમાવટ કરી હોય તેમ છેલ્લા 3 દિવસથી 5 જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે, ત્યારે ગુરુવારે બનાસકાંઠાના દાંતા પંથકમાં 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દાંતા પંથકમાં ગુરુવાર સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હોય તેમ 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે દાંતામાં આવેલી સિવિલ હોસ્પિટલ જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હતી. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વિરામ આપ્યો છે, જો કે હવે આજથી રાજ્યભરમાં ફરી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 1460 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં 400 મેગાવોટનો સોલાર પ્લાન્ટ સ્થપાશે. ફ્રાન્સની એનજી કંપનીના આ સોલાર પ્લાન્ટ માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે લોન પણ પાસ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અમદાવાદ હાઈવે નજીકના વિસ્તારમાં પ્લાન્ટ સ્થપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સૌર પેનલ્સનું ઉત્પાદન સ્થાનિક રીતે ઉત્પાદિત બાય ડાયરેક્શનલ ફોટોવોલ્ટેક પાવર મોડ્યુલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેનાથી સોલાર મોડ્યુલ સપ્લાય ચેઇનમાં વિવિધતા આવશે અને ભારત સ્થિત ઉત્પાદકોને ટેકો મળશે. આ પ્લાન્ટ આગામી 25 વર્ષોમાં વાર્ષિક સરેરાશ 805 ગીગાવોટ કલાક વીજળી ઉત્પન્ન કરશે. દર વર્ષે આશરે 6,62,441 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને ટાળશે. એનજી વૈશ્વિક ઉર્જા અને સેવા પૂરી પાડતું જૂથ છે, જે ઓછા કાર્બન પાવર જનરેશન, ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક ઉકેલોના 3 મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્ય કરે છે. રાજકોટ જિલ્લાના માલિયાસણના પીપળિયામાંથી ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરાઈ છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ ક્લાસીસના નામે 1-10ની શાળા ચાલતી હતી. નકલી શાળા હોવાનું ધ્યાનમાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને મામલો કુવાડવા પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ કહ્યું કે રોડથી અંદર શાળા હોવાથી ધ્યાને આવી ન હતી. આ શાળાના તમામ વિદ્યાર્થીને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. હવે અમારા ધ્યાનમાં આવતા ફરિયાદ દાખલ કરાવીશું. શાળામાં 7 જેટલા ગેરકાયદેસર LC કબજે કરાયા હતા. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખ શ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે 2 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી, માત્ર પરિણામ પત્રકો છે, LC આપતી નથી. એ પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં, જેથી અમે આજે સવારમાં હું અને મારા BRC તપાસ માટે ગયેલા. તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે. ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે. આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે. હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તાવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ. આ લોકોના જે 2 વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામ પત્રકો આપેલા છે. બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામ પત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે. હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે, એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે, ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે, આપની પાસે શું માહિતી છે. 1-2 વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે. આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓને LC લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે. ફરિયાદ હું જ કરીશ. આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી. હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર એક્શન લીધા છે.
અત્યારે જે આપણે માલિયાસણ પાસે જે પીપળીયા ગામ છે ત્યાંનો જે સ્કૂલનો જે બનાવ છે કે એ સ્કૂલ જ્યારે ટ્યુશનના નામથી પોતે સ્કૂલ ચલાવે છે પણ ખરેખર 19 સાલથી સ્કૂલ ચલાવે છે, બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા એડમિટ ખોટા સર્ટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા. 2022 જ્યારે બધા ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા હતા, એમની પાસે સર્ટી માંગ્યા અને સર્ટી જ્યારે માંગ્યા ત્યારે એમણે સર્ટી કોઈને આપ્યા નહોતા અને પૈસા ને એવું બધું માંગણી આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા, તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા. તો એક કાલે વાલી મારી પાસે કાલ આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળીયા ગામના છે એણે મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી કે આ સ્કૂલમાં અમારે કે એક મારું બાળક 6 ભણે છે અને એક 8 ભણે છે, અમારે સર્ટી જોઈએ છે. એટલે કીધું કાંઈ વાંધો ને, એટલે અમે એના સર્ટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળીયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ ચાલે છે તો તમે જો, એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે કે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલને પરમિશન આપેલી નથી. આપણે ઊંડી તપાસ કરી, ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલમાં કે આ કોઈ સ્કૂલને પરમિશન નથી, એની પાસે કોઈ કાગળિયા નથી કે કોઈ વસ્તુ આ લોકો પાસે નહોતું. આજે એ સ્કૂલો સીલ પણ કરવામાં આવી છે. તો અમે ગઢવી સાહેબનો પણ આભાર માની કે તાત્કાલિકના કલાકોના સમયમાં જે અમને જે સ્કૂલનું કર્યું અને પૈકડી સીલ માર્યા અને અત્યારે આપણે કુવાડા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ એફઆઈઆર કરી છે. 35 જેટલા વિદ્યાર્થીઓ છે, 50 હતા પણ 35 જેટલાના સર્ટી ને એવું બધું નીકળ્યું છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને સૌની નજર મંડાયેલી હતી. આજે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટ યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોગરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી આર પાટીલ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી મહામંત્રીશ્રીઓ અને એમની ટીમ અને ખાસ મારા 19 સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી ટર્મ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું યાર્ડ છે અને એમને મને આ યાર્ડની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું. એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના તમામનો હું પણ આભાર માનું છું. આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પહેલી ટર્મમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે. આવનારી ટર્મમાં પણ આ અમારી 19 ટીમ છે એ પણ એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલા નંબરે કેવી રીતે આવે અને તમામ પ્રયાસો કરશું. અહીંયા કોઈ જાતનું રાજકીય દાવપેચ આ યાર્ડમાં છે નહીં અને બીજાના દાવપેચ ચાલશે નહીં. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચારસરણી છે અને અંતિમ લોકો સુધી, ખેડૂતો સુધી, મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાર્ડનો એ તમામ લાભ અપાવવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં પૂરો સહકાર આપ્યો હતો એવો જ સહકાર બીજી ટર્મમાં આપશે એની મને ખાતરી છે. ગઈ ટર્મમાં જે માલ રાખવાની જે સગવડતા યાર્ડમાં નહોતી, થોડી ગુડાગર્દી જૂના યાર્ડમાં હતી, એ શેડ અમે બનાવી અને 15 જે શેડ અમે બનાવ્યો છે એ ગુજરાતમાં આવો શેડ કોઈ પણ યાર્ડમાં એટલો મોટો છે નહીં અને એ શેડથી અમે અમારી આવક વધારી શક્યા છીએ. ખેડૂતો સૌરાષ્ટ્રના અને રાજકોટ લોધિકા પડદરી તાલુકાના ખેડૂતોને આ યાર્ડ ઉપર જે ભરોસો બેઠો છે એ ભરોસો કાયમ રહેશે એની હું ખાતરી આપું છું. સબયાર્ડમાં જે ગુડાગર્દી અને જે અગવડતા હતી એ અગવડતા સંપૂર્ણ નાબૂદ કરી છે અને હું ખાતરીથી કહી શકું કે
કે ત્યાં કોઈ પણ નાનો માણસ આવે એને કોઈ કનડગત નથી. અને મેં કાયમ હું મેસેજ દ્વારા કહું છું કોઈને પણ, ખેડૂતોને કે મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાર્ડ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે. અને એના માટે 24 કલાક મેં નંબર આપેલ છે એ આજની તારીખે પણ મારે નંબર રાતે પણ ફોન કરે તો ઉપડે એમને ખાતરી બેઠી છે. અને એથી આ રાજકોટ યાર્ડમાં જે લોકોનો વિશ્વાસ બેઠો છે એ વિશ્વાસ હું અને મારી ટીમ વાઇસ ચેરમેન વિજયભાઈ અને સાથી ડિરેક્ટરો કાયમી જાળવી રાખશું એની હું ખાતરી આપું છું. રાજકોટ ખાતે GMERS કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને વિરોધ નોંધાવ્યો હતો. GMERS ની 13 કોલેજમાં ફી વધારો કરાયો છે. ગવર્મેન્ટમાં 66% ફી વધારો તેમજ મેનેજમેન્ટ સીટમાં 88% ફી વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગવર્મેન્ટમાં 210 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. GMERS મેડિકલ કોલેજના ફી વધારા સામે રાજકોટ સહિત રાજ્યભરમાંથી વિરોધ ઉઠ્યો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાલીઓ ઉમટી પડ્યા હતા. આ મામલે અસંખ્ય ફી વધારો કરી લીધો. જે 3.5 લાખ રૂપિયા ફી હતી એની ગવર્મેન્ટ કોટાની ફી 5.5 લાખ રૂપિયા કરી અને મેનેજમેન્ટ કોટાની જે ફી 9,07,500 હતી એની 17 લાખ રૂપિયા ફી કરી કે જે અસહ્ય વધારો ગણાય. ટકામાં ગણીએ તો ગવર્મેન્ટ કોટામાં 66% જેટલો વધારો કર્યો છે અને મેનેજમેન્ટ કોટામાં 88% જેટલો વધારો કર્યો છે, જે સામાન્ય પબ્લિકને કોઈપણ રીતે પરવડે એમ નથી. આ અસહ્ય ફીનો વધારો ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે બને એટલી ઝડપથી પાછો લઈ સામાન્ય પબ્લિકને માનસિક શાંતિ આપવાની પ્રયત્ન કરે. અને આ રીતે આ ફીમાં સામાન્ય પબ્લિકના કોઈપણ છોકરાઓ ભવિષ્યમાં ડૉક્ટર બની નહીં શકે. રાજકોટમાંથી 11,000 લોકોએ નીટ આપી હતી, એમાંથી કેટલા ક્વોલિફાય થયા એનો ડેટા નથી, પણ એવરેજ 600 ઉપર જે માર્ક આવેલા હોય એને જીમર્સની ગવર્મેન્ટ કોટામાં મળે અને 550 માર્ક ઉપર આવેલા હોય એને મેનેજમેન્ટ કોટા સુધીમાં મળે. કલેક્ટરને આપી દીધું, બધા ન્યૂઝ પ્રિન્ટ મીડિયામાં આપી દીધું. આજે અમે આ સભા જેવું કરેલું છે અને હવે ગાંધીનગરમાં બધા શિક્ષણ મંત્રીને જીમર્સની જે મેઇન ઓફિસ છે ત્યાં બી મંગળવારે અમારું અમદાવાદનું વાલી મંડળ જે છે એના છે અને ભવિષ્યમાં જો કદાચ કોર્ટમાં બી જવું પડે તો એના માટે બી અમે ધીમે ધીમે પ્રિપેરેશન્સ કરી રહ્યા છીએ. સાંગાણી શ્રી, આ વખતે જીમર્સ કોલેજની ફીસ જે વધારો થયો છે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, કે જે ગવર્મેન્ટ કોટામાં 3.5 લાખ હતી એ અત્યારે 5.5 લાખ કરવામાં આવી છે અને જે મેનેજમેન્ટ કોટામાં જે 9 લાખ હતી એ અત્યારે 17 લાખ જેવી કરવામાં આવી છે. જે અત્યારે નીટના એડમિશન માટે અમારે કોલેજ તો જવું જ પડશે અને મિડલ ક્લાસ ફેમિલીને આટલી અસંખ્ય ફીનો વધારો અચાનક પોસાય એમ નથી. મારો સ્કોર 525 છે. સીટનો વધારો ઘટાડો નથી કરવા, ફી જ વધારવામાં આવી છે. અત્યારે 210 સીટ ઘટી ગઈ છે અંદાજે અને બાકીનો જે ફી વધારો છે એ અમને પોસાય એમ નથી. અત્યારે મિડલ ક્લાસ ફેમિલીને આવવો જોઈએ. અમને સરકારશ્રી ઉપર ભરોસો છે. સરકારશ્રી જે પણ કરશે એ અમારા સારા માટે જ કરશે. દેશનું ભવિષ્ય એમના હાથમાં જ છે એટલે એમનું અમને નિર્ણય જે હશે એ સ્વીકાર જ છે. વિતિકા પટેલ, ફીમાં આ વર્ષે જે જીમર્સ કોલેજમાં વધારો થયેલો છે જે ઓલમોસ્ટ ડબલ છે, તો અમે 2 વર્ષ મહેનત કરીને નીટની એક્ઝામ આપી અને હવે એ લોકો કહે છે કે આટલો વધારો છે. અને અમારી જે ગવર્મેન્ટ કોટાની જે સીટ્સ હોય એ બી એ લોકોએ મેનેજમેન્ટ કોટામાં કરી નાખી, તો ફીસ ઓલમોસ્ટ બહુ વધારે થાય. તો ગવર્મેન્ટ કોટામાં 30 લાખ સમથિંગ થાય ટોટલ એન્ડ મેનેજમેન્ટ કોટામાં 80 લાખ. તો બધાને એટલી ફી પોસાય એમ નથી. તો જે અમે મહેનત કરી એ બધાનું શું, કે અમે જે 2 વર્ષ મહેનત કરી આટલા માર્ક્સ કર્યા તો જે સીટ બી અમારી જે ઓછી થઈ છે ગવર્મેન્ટ કોટાની, તો આટલી ફીમાં અમારે ડૉક્ટર કઈ રીતે બનવું? અગર એ લોકો પહેલેથી જાણ કરી દે કે અમે આવી રીતે ફી વધારો કરશું તો બધા સ્ટુડન્ટ્સ એ રીતે લાઈન સિલેક્ટ કરે કે અમારે શું ભણવું છે, આગળ શું કરવું છે. રાજકોટમાં HH મ્યુઝિક દ્વારા આવતીકાલે રાત્રે 9 કલાકે હેમુ ગઢવી હોલમાં લે ચલે મેરે જીવન સાથી નામના કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના લોકોને મંત્રમુગ્ધ કરવા સંજય ટાંકની સાથોસાથ મહેશ દુદકિયા, ભરત સોનછાત્રા, હિના કોટડિયા તેમજ જિગેશા રાવલ પોતાની કલા પ્રસ્તુત કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ મ્યુઝિકલ ઇવેન્ટમાં લતા મંગેશકર, આશા ભોસલે, શ્રેયા ઘોષાલ, મોહમ્મદ રફી સહિતના દિગ્ગજ કલાકારોના ગીતો ગાવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે અબતક મીડિયાની મુલાકાતે આવેલા સંસ્થાના લોકોએ માહિતી પૂરી પાડી હતી.
એસએચ મ્યુઝિક વોઇસ ઓફ સોલ છે એ છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામ્સ રાજકોટની અંદર કરતો આવે છે અને એની અંદર લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે જ પ્રોગ્રામો કરતો હોય છે. પણ આ બીજો પ્રોગ્રામ છે કે જે કરાઓકે ટ્રેક ઉપર કરવા જઈ રહ્યું છે અને ઘણા મતલબ સારા સારા કલાકારોને સાથે રાખીને જ કલાક મતલબ કાર્યક્રમ છે એ અમે કરતા હોઈએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટમાં જ અમે કોઈ ટિકિટ્સો નથી રાખતા. અમે રાજકોટની જનતાને ફ્રી ઓફ કોસ્ટમાં જ મનોરંજન પૂરું પાડીએ છીએ. ગીતોની આ વખતે જે સ્ક્રિપ્ટ છે એની અંદર અમે એસએચ મ્યુઝિકને એક એ રીતે અમે રાખતા હોઈએ છીએ કે મિક્સ જ ગીતો હોય છે, જૂના પણ હોય છે અને નવા પણ હોય છે, એટલે બધા કેટેગરીના જે લોકો હોય છે તો એમને આવરી લેતા હોય છે. અને આ વખતે જે છે એમાં ખાસ કિશોર કુમાર, અમિત કુમાર, પછી કુમાર સાનુ છે, પછી બાબલા મહેતા છે, પ્લસ લતા મંગેશકર, પછી આશા ભોસલેજી છે, શ્રેયા ઘોષાલ છે, કવિતા કૃષ્ણમૂર્તિ છે, તો એ બધાના ગીતો અમે, મુકેશ છે અને જગજીત સિંહ અને હેમંત કુમારના પણ ગીતો છે, તો એ ખૂબ જ મતલબ સ્ક્રિપ્ટ છે એ ખૂબ જ જોરદાર છે. અને રાજકોટની જનતાને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આવો, વધારો અને મનોરંજન. 9:15 વાગ્યાની અંદર અમે સ્ટાર્ટ કરવાનું તૈયારી રાખી છે અને 1 વાગ્યા સુધી જે છે ત્યાં સુધી છે અને 36 ગીતોને અમે આવરી લીધા છે અને એમાં તમને ગઝલ્સની સાથે મતલબ ઠુમરી પણ છે, પ્લસ કવાલી બેઝ પણ સોંગ પણ લેવામાં આવ્યા છે. એક એસએચ મ્યુઝિકનો તો એક રેકોર્ડ રહેલો જ છે કે પબ્લિક છે એ ઓવર જ હોય છે હંમેશા. આ વખતે પણ એવી જ અમે આશા રાખીએ છીએ કે પબ્લિક છે, 1000ની કેપેસિટીનો હોલ છે પણ આઈ થિંક 1200ની કેપેસિટીમાં ઓછામાં ઓછું પબ્લિક થશે એવું અમને ખ્યાલ છે. સંગીત જ અત્યારે એક માધ્યમ એવું છે કે જે તણાવમાંથી મુક્તિ અપાવી શકે છે અને તમને પોતાની મતલબ પોતાની સાથે મેળાપ કરાવે છે. આઈશ્રી પૂજ્ય નાગબાઈની 14 ફૂટ ઊંચી પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાશે. આ ધાર્મિક પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત રાજસ્થાન સુધી ગામડે ગામડે ચારણીયા સમાજના ઘરે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. આ શોભાયાત્રામાં ચારણીયા સમાજ પોતાના પારંપરિક પહેરવેશ સાથે જોડાશે. શોભાયાત્રાનો પ્રારંભ કિસાન પરા બાલભવન ગેટ પાસેથી સવારે 9:30 વાગે થશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ તેમજ વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત અપતક મીડિયાની મુલાકાતે આવેલા સમસ્ત ચારણીયા સમાજના આગેવાનો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. મારું નામ પ્રવીણભાઈ ગોગિયા છે. સમસ્ત ચારણીયા સમાજ છેલ્લા 10 વર્ષથી આઈશ્રી નાગબાઈમાંનો બીજ મહોત્સવ જન્મોત્સવના નામે અમે ઉજવી રહ્યા છીએ. આખા ગુજરાતની અંદરથી ઠેર ઠેર ગામડામાં નાના નાના નેણાથી લઈ અને બધા જ લોકો અષાઢી બીજના પાવન દિવસે કિસાન પરાચોક બાલભવન ગેટ પાસે જે પ્રસ્થાન થાય છે ત્યાં બધા એકત્રીકરણ થાય છે અને ત્યાર પછી અમે શોભાયાત્રાની શરૂઆત કરીએ છીએ. લગભગ 3-4 કિલોમીટરની આ જે શોભાયાત્રા છે અમે પગપાળા બધા એમાં જોડાય છે અને સમસ્ત ચારણીયા સમાજના જે લોકો છે એના પોતાનો પહેરવેશ ભૂલાય નહીં એને કારણે પરંપરાગત પોતાના ચારણી પોશાકની અંદર આ શોભાયાત્રાની અંદર જોડાય છે અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે. શોભાયાત્રાનો મુખ્ય હેતુ એવું છે કે આશરે 600 વર્ષ પહેલાં જ્યારે આઈશ્રી નાગબાઈમાં છે એણે સમાજ એકતા માટેનું એક જે મોટું ઉદાહરણ પૂરું પાડેલું કે ભાઈ 3.5 પાડાના ચારણોને ભેગા કરી અને ગત ગંગા કહેવાય કે ભાઈ નાઈત હોય કે તમારો જે સમાજ છે એને ગંગાનું સ્વરૂપ આપી અને 3.5 પાડાની નાઈતને ભેગી કરી હતી, તો એનું અમે માતાજીને પ્રમુખ સ્થાને રાખી અને આ સમગ્ર ચારણીયા સમાજ છે એ એકતાના તાંતણે બંધાઈ રહીએ એ હેતુથી ભગવતી નાગબાઈમાંનો અમે શોભાયાત્રા બીજ મહોત્સવના રૂપે રાજકોટની અંદર છેલ્લા 2015થી અમે ઉજવી રહ્યા છીએ. શોભાયાત્રા છે એની શરૂઆત સવારે 9:30 કલાકે માતાજીની આરતી થયા પછી કિશનપરા બાલભવન ગેટ પાસેથી શરૂઆત થશે. ત્યાંથી લઈ યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, રામકૃષ્ણ આશ્રમ,
ત્યાર પછી માલવિયા ચોક, ત્રિકોણબાગ, જુબેલી ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલથી લઈ અને બહુભાળી ભવનથી પાછા બાલભવન ગેટ પાસે અમે સમાપન કરશું. ત્યાર પછી સમૂહ પ્રસાદનું આયોજન કરેલું છે. આ વખતે હરિપર વાજડી અને ઈશ્વરિયા અને મેટોડાની આજુબાજુના જે ગામડાના 200થી વધારે યુવાનો પોતાના ધર્મધ્વજ સાથે બાઇક સાથે રેલીનું આયોજન કરી અને કિસાનપરા ગેટ પાસે શોભાયાત્રાની અંદર જોડાઈ અને એની અંદર જોડાવાના છે. મુખ્ય આકર્ષણના કેન્દ્રીય દર અમારે મેઇન તો અમારો જે પહેરવેશ છે, અમારી ભાષા ભૂલાઈને એના માટે અમે અને અમારી અસ્મિતા જળવાઈ રહી એના માટે અમે આ ચારણી પોશાક સાથે નીકળવાના છે. બીજું કે આ વર્ષે અમે કે ભાઈ જળ એ જ જીવન અને વૃક્ષો વાવો અને વરસાદ લાવો એને અનુરૂપ આ વર્ષે અમે જે લોકો શોભાયાત્રાની અંદર જોડાવાના છે અને સમાપન થાય ત્યારે મહાપ્રસાદ લીધા પછી અમે રોપાનું વિતરણ કરવાના છીએ. લોકોને એ જ કહેવાનું કે આ આઈશ્રી નાગબાઈમાં છે એની શોભાયાત્રા છે અને બીજ મહોત્સવ હોય તો સમગ્ર ચારણીયા સમાજ અને ભાવિક ભક્તોને મારી એવી અપીલ છે કે બધા બોડી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર જોડાય અને માતાજીનો આ ભાવભર્યો ઉત્સવ છે એ સાથે મળીને ઉજવીએ, એ જ મારે કહેવાનું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેને લઈ સમગ્ર રાજ્યભરમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં નોંધપાત્ર વધારો થતા ઘસારો જોવા મળ્યો છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા કોલેરા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના રોગો ફાટી નીકળ્યા છે, જેથી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દર્દીઓમાં નોંધપાત્ર વધારાની સાથે સારવાર માટે વોર્ડ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જ્યાં નિયમિત ધોરણે તબીબો આવતા તેની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી તસવીરમાં દર્શાવ્યા અનુસાર સિવિલ હોસ્પિટલમાં ભારે ભીડ જણાઈ રહી છે. રાજકોટ જામનગર રોડ પર આવેલ માધાપર ગામ ખાતે પૌરાણિક આઈશ્રી નાગબાઈ માનું વિસામું તથા ડોડિયા રાજપૂતોના સુરાપુરા ગાંડુભા દાદાના સાનિધ્યમાં ચારણ ગઢવી સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ચારણ જગદંબા આઈશ્રી નાગબાઈ માને ભાવવંદનાનો કાર્યક્રમ આગામી 7મી રવિવારના રોજ રાખવામાં આવેલ છે. આ ભાવવંદના કાર્યક્રમમાં સંતવાણીના કલાકારો ભેડિયા ચરજ રજૂ કરશે. આ અંગે વધુ વિગત અપતક મીડિયાની મુલાકાતે આવેલા સમસ્ત ચારણ ગઢવી સમાજના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. માધાપર ગામ, રાજકોટના માધાપર ગામ ખાતે આવેલ આઈશ્રી નાગબાઈમાંનો વિસામો, જે ખૂબ જ પૌરાણિક, એટલે કે મા નાગબાઈ જ્યારે મોણિયાથી હેમાળે હાટ ગાળવા માટે આજથી 550 વર્ષ પહેલાં નીકળ્યા ત્યારે પ્રથમ વિસામો પાટણ ખાધેલો, પાટણ બાદ બીજો વિસામો માધાપર લીમડા નીચે ખાધેલો છે એવું લોકવાયકા અને અમારા વડીલો પારજીત કહેતા ગયા છે. મારી ચોથી પેઢી છે ત્યાં, દાદા બાપુને મા પ્રસન્ન થયા હતા અને એટલે અમે આજ સાંજની પૂજા અમે કરીએ છીએ. બપોરની પૂજા અમારે ગઢવી સમાજમાંથી કરે છે અને સવારની પૂજા પટેલ સમાજ કરે છે. માએ ત્યાં વિસામો ખાધો અને જે તે વખતે પરચોએ પણ અગ્નિ લેવા ગયા, રાતવાસો કર્યો એટલે કે ભાઈ અમને અગ્નિ આપો, અમારે રાંધણું કરવું છે, રસોઈ કરવી છે. એટલે ત્યાં ઝૂંપડાવાળા થઈ કે ભાઈ તમારી અગ્નિ તમે આગળ વારી દીધી છે પણ અત્યારે ન આપી, એટલે કે ભાઈ અમે વટે માર્ગવું છે ને માતાજી અમારે ભેગા છે નાગબાઈમાં, તો કે તો તમારી માતાજીને કયો એનામાં શક્તિ હોય તો અગ્નિ પ્રગટાવી લઈએ, નહીં તો અમારો ધર્મ અંગીકાર કરી લ્યો. એટલે એનો તેવો છે કે એ લોકો વિધર્મી હોઈ શકે કે અમારા પીર ઓલિયા પ્રગટાવી દેશે. એટલે માતાજી કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે મારે ભરતો તો હવે આપવો જ છે એટલે આપવો જ પડશે. અને કે જો અમે તમને અત્યારે અગ્નિ આપી દીધો, કાલ સવારે અમારે તમારી માતાજીનો ટાટિયા બારવા, પછી માતાજી ત્યાં અગ્નિ પ્રગટાવી. એટલે ઓલા લોકોએ જોયું એટલે એના વડીલોને વાત કરી કે ભાઈ આ ખરેખર માતાજી લાગે છે ને અમારે જ ભૂલ થઈ ગઈ, અમને એમ કોઈક લૂંટવાવાળા છે રાતના. એટલે એ લોકો માફી માગવા આવ્યા, એટલે કીધું કે ભાઈ તમે માફી માગવા આવ્યા છો એટલે હું તમને માફ તો કરું છું, હું દેવી શકું છું, મારે બીજું કંઈ છે ને હું માફ કરું છું, પણ મારો અહીંયા એક જે મારો પરચો આપવાનો છે એના ભાગરૂપે આજ પછી તમારા ચૂલા આ ટીંબામાં કોઈ દિવસ નહીં જગે, નહીંતર તમારે મારો ટાટિયો બારવો પડે. એ માધાપર ગામમાં કોઈ દિવસ કોઈ કાર્યક્રમ નથી થયા માતાજીના આંગણે, અને જે લીમડા નીચે માતાજીએ વિસામો ખાધો છે એ લીમડા નીચે એ લીમડો આજની તારીખે તમે ગમે તે પાન તોડો બધો મીઠો જ. માતાજી ક્યાંય કોઈ દિવસ મંદિર બનાવવાની મના પડે, કોઈ વિકાસ નહીં કરવાનો પ્લોટની અંદર. એક એકર જગ્યા અમારા દાદા બાપુએ કીધું છે કે ભાઈ મોટા બાપુજી લાખા ભા હતા એમણે કે ભાઈ આ જગ્યા માતાજી માટે મૂકી દેવાની, એમાં કોઈ નજર નહીં કરવાની. એટલે એક એકર જગ્યા અમારી જે મળેલી રાજકોટ સ્ટેટ તરફે એમાંથી એક એકર જગ્યા એમણે મૂકી માતાજી માટે જ રાખેલી છે. અને ત્યાર પછી વખતો વખત નાના નામ અષાઢી બીજ આવે એટલે આખું ગામ અમર સમસ્ત ગામ ત્યાં નિવેદ કરવા જાય, માતાજીને નિવેદ કરીએ. પણ આ છેલ્લા 1.5 વર્ષથી ગઢવી સમાજ એમ કહેતા કે અમારે કાર્યક્રમ કરવો છે, મેં કહ્યું માતાજી રજા આપે તો થાય, એટલે માતાજીએ આ વખતે રજા આપી છે. એટલે રાજકોટની શોભાયાત્રા ત્યાં આવે છે,
નાગભાઈ માતાજી શોભાયાત્રા સમાપન ત્યાં કરે છે એ લોકો, સાંજે 6 વાગે પહોંચશે ત્યાં, અને સમાપન મહાઆરતી થશે. ગામના ઘોઘુભા દોલુભા ડોડિયા, ઘોઘુભા જાડેજા આ બધા આગેવાનોના આગેવાની નીચે, અને ત્યાં મહાઆરતી થશે. આરતી પછી સાંજના જમણવારનો કાર્યક્રમ રાખેલ છે ગામ સમસ્તનો, અમારા માધાપર ગામના જે છે એ લોકોનો. અને ગામનો માતાજીનો પરચો જો અમે જમણવાર રાખ્યો નહોતો, પણ ગઈકાલે રાત્રે જ અમે અચાનક બેઠા હતા મંદિરે, અને એક ભાઈ આવ્યા કે બોલો તમારે તમે શું કરે, કીધું મારે આવો કાર્યક્રમ છે સંતવાણીનો, માની આરાધના કરવાનો, ભાવવંદના કરવાનો, અને આ શોભાયાત્રાને સ્વાગત કરવાનો. તો કે જમણવાર રાખી દો, જે કાંઈ ખર્ચો થાય એ મારો, એટલે અચાનક નક્કી કર્યું છે જમણવારનું. અને જે કાંઈ ખર્ચો થાય એ લોકો દાતાએ મળી ગયા છે, એટલે દાતાના સહયોગથી બધો કાર્યક્રમ કરીને રાતના સંતવાણી કાર્યક્રમ છે. શક્તિદાનભાઈ ગઢવી છે, ગોવિંદભાઈ પાલિયા છે, ભક્તિદાનભાઈ ગઢવી છે, અને આઈમાના ખાસ એમ કે જે ગુણગાન ગાય છે એવા ઇન્દુબેન ગઢવી છે. અત્યારે 90 વર્ષની 80 થી 90 વર્ષની ઉંમર છે, પણ છતાં પણ એમનો અવાજ એકદમ છે. અને માના ગુણગાન એમ કે એની ખૂબ ઈચ્છા હતી શક્તિદાનભાઈની ને ઇન્દુબેન, કે અમારે માના સ્થાનકે ગાવું છે. એટલે આ ગઢવી સમાજના ઓલા હેઠળ અમે આ બધો કાર્યક્રમ કરીએ છીએ અહીંયા. અને મા પરિવાર તરફથી અમે બધાનું એક આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ કાર્યક્રમ, બંને કાર્યક્રમમાં પધારો, માના દર્શનનો લાભ લ્યો, પ્રસન્નનો લાભ લ્યો, એવી મારી વિનંતી છે. આશરે ત્યાં અમારે 3,000 થી 3,500 માણસો થાય, એટલે 4,000 માણસોનું, કારણ કે પ્રથમ કાર્યક્રમ જ્યાં તો ઓચિંતા જ આવ્યા છે, નહીં તો કોઈને કહી તો ઘણા માણસો થાય પ્રચાર પ્રસાર કરીએ તો. સુરતમાં 7 જુલાઈ રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ભગવાન આ દિવસે નિજ સ્થાન છોડીને નગર યાત્રા કરવા નીકળે છે, ત્યારે સુરતમાં રથયાત્રાની શરૂઆત વરાછા, મિની બજાર, હીરાબાગ, કાપોત્રા સહિત થઈ સરથાણા ખાતે સમાપન પામશે. રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ, ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિવિધ સાધુ સંતો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે, તેમજ રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે, તેમજ 25,000 જેટલા લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જગતકર્તા પ્રિયદાસ, હા, જગન્નાથજી બપોરે 2 વાગે અહીંથી નીકળી, અને જેમ જગન્નાથપુરીમાં જે પરંપરા છે કે જે એના પંડાઓ એટલે કે પૂજારીઓ એને રમાડતા રમાડતા, જેમ એક દીકરાને બાળક પિતા જેમ રમાડતા રમાડતા રથ ઉપર બેસાડે, એની જેમ જ ભગવાન જગન્નાથજીને અહીંથી બેસાડવામાં આવશે, લઈ જવામાં આવશે. અને ત્યાં રથ ઉપર આરૂઢ થયા બાદ પ્રથમ આરતી થશે, શ્રીફળ વધેરા છે, અને અગ્રણીઓ દ્વારા રિબિન કટ કરી અને પછી આપણે રથનું પ્રસ્થાન કરાવશું. અને રથયાત્રા મિની બજારથી શરૂ કરી વરાછા, બરોડા પ્રિસ્ટેજ, પછી કાપોદરા, કાપોદરાથી બ્રિજ ચડી અને ઉતરાણ, વીઆઈપી સર્કલ, વીઆઈપી સર્કલથી સુદામા ચોક, ત્યાંથી રામચોક, પછી સૌજી કોરાડ બ્રિજ ઉતરી અને પછી પ્રાણી સંગ્રહાલય, આ રથનું આપણે રથયાત્રાનું સમાપન થશે. અને ત્યાં બધા જ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે. તો હા, એ કપડાં જે છે એ અહીંયા આપણે એવું રાખીએ છીએ કે દર વર્ષની માફક આ વખતે પણ સર્વ ધર્મ સંભાવ, એટલે કે દરેક ધર્મના જ્ઞાતિના લોકોને આમાં જોડવામાં આવે છે. આ વાઘા જે છે એ મુસ્લિમ લોકોએ બનાવ્યા છે, એમાં એનો સહકાર મળ્યો છે એમને બનાવવા માટે. અને એ વાઘાની કિંમત આપણે અત્યારે આંકી ન શકીએ, કારણ કે વાઘા અને જ્વેલરીની કિંમત જે ભગવાનની છે એ અનંત છે, એની આંકવી આ જીવ માટે શક્ય નથી. અને બહુ જ સારી રીતે બનાવવામાં આવ્યા છે. અને તૈયારી કેટલા સમય પહેલાં બનાવવાની? લગભગ અમે આનો ઓર્ડર 5 મહિના પહેલાં અમે આપ્યો હતો, અને એ લોકોએ હજી અમને 1 તારીખે જ આપ્યા છે, એટલે આટલો સમય આપણે મોકલીએ છીએ. વૃંદાવનથી આ બનાવવામાં આવે છે, કાપડ અમે અહીંથી સુરતથી મોકલ્યું હતું, અને ત્યાં વૃંદાવનમાં સ્ટીચ થયેલું છે અને વર્ક પણ ત્યાં આપણે થયેલું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને મહોરમ પર્વ શાંતિથી ઉજવાય અને ભક્તજનો દર્શનનો લાભ લઈ શકે તે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોરબી ડિવિઝન PIHA જાડેજા દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રથયાત્રાના આયોજકોને બોલાવી મીટિંગ યોજી હતી. અષાઢી બીજના દિવસે કાઢવામાં આવતી પરંપરાગત મચ્છુ માતાજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી. આ અંગે એસપી દ્વારા આયોજકોને કોઈ તકલીફ હોય તો જણાવવા કહ્યું હતું, તેમજ આયોજકોને રથયાત્રા દરમિયાન સ્વયંસેવકો માટે ડ્રેસ કોડ રાખવા અપીલ કરવામાં આવી હતી. જામનગર PGVCL કચેરીમાં ફરજ બજાવતા સંજય જાનીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી
સુનાવણી કરી હતી. લોકો મોટા ભાગે છોડનું વિતરણ કરતા હોય છે ત્યારે પીજીવીસીએલના કર્મચારીએ વૃક્ષોના બીજનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં કપોક, સરગવો, અર્જુન, લીમડો, પીળો ગુલમહોર, સફેદ ગુલમહોર, કરંજ, સૂરજમુખી, હરડે અને જાંબુના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર પીજીવીસીએલ કચેરીના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા. જે પીજીવીસીએલમાં જોબ કરું છું, જન્મદિવસ નિમિત્તે મેં પ્રકૃતિ મિત્ર દ્વારા એક નવતર પ્રયોગ કર્યો છે કે જે ફૂલ છોડના બીજ છે એનું નિઃશુલ્ક વિતરણ પ્રોગ્રામ આજે રોજ અમે પીજીવીસીએલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ છે, જે આમ જનતા માટે તથા કર્મચારીને નિઃશુલ્ક આપવામાં આવશે. આ બધા છોડમાં છે ને ગુલમોર છે, સફેદ ગુલમોર, પીળી ગુલમોર, પછી કરંજ છે, જાંબુ છે, સાગ છે, એવા ઘણા જે પ્રકૃતિને માટે અને પક્ષીઓ માટે ફાયદાકારક છે એવા વૃક્ષોના અમે બીનું વિતરણ કરવામાં આવશે. નમસ્કાર. આજરોજ પીજીવીસીએલ જામનગર સર્કલના સર્વેયર એવા સંજયભાઈ જાની તથા પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશન દ્વારા એક સીડ્સ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. સંજયભાઈ જાની અમારા સર્વેયર છે અને એમના બર્થડેના માનમાં કોઈ બીજી પ્રવૃત્તિ કરવાના બદલે એમણે પ્રિફર કર્યું છે કે આપણે ફ્રીમાં અલગ અલગ મોટા વૃક્ષોના સીડ્સનું આપણે વિતરણ કરશું. આ એક ખૂબ સારો વિચાર છે અને જો દરેક વ્યક્તિ આ રીતે પોતાના ઘરમાં કે પોતાના એરિયાની અંદર આ રીતે મોટા વૃક્ષો વાવશે તો પર્યાવરણને આપણે ખૂબ મદદરૂપ થઈ શકશું. પીજીવીસીએલ તરફથી અમે એક એવું ઇનિશિયેટિવ લીધું છે કે અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગઈકાલે જામનગર ખાતે આવ્યા હતા, એમનું વેલકમ બુકેથી કે બુકથી કરવાના બદલે અમે એમને એક આ દરેક પ્રકારના સીડ્સનું એક બુકે બનાવીને આપ્યું અને જે એક બહુ નવતરો પ્રયોગ છે જે એમને પણ ખૂબ ગમ્યું. તો દરેક ગવર્મેન્ટ યુનિટ જો આવું કોઈ આહ્વાન કરશે તો પ્રકૃતિ માટે આપણે ઘણું સારું કામ કરી શકશું. આ તકે હું પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશનને હું બિરદાવું છું અને આવી કામગીરી શરૂ રાખેલ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા આસપાસના વિસ્તારમાં ફેરી કરી માનવ વાળ લેવેજ કરનાર ફરિયાદી બાલુભાઈ વાઘેલા અને તેના મિત્ર ચલાળાથી વાળની બોરી લઈ જામકાથી મોટી ખોડિયાર તરફ જતા હતા ત્યારે અજાણ્યા સમૂહે આવી ફરિયાદીને છરી બતાવી 36 કિલો જેટલા વાળની બોરી અને મોટરસાઇકલની લૂંટ કરી ફરાર થયા હતા, જે મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈ મેંદરડા PSI SN સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. ખાનગી બાતમીદાર અને CCTV ફૂટેજના આધારે આસિફ જુમાદલ, સફીર મોહમ્મદ સોલંકી તેમજ દિનેશ બાલુ સોલંકીને કુલ રૂપિયા 1,74,000 મુદ્દામાલ સાથે ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 2/7/2024 ના રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટરસાઇકલ લઈ ચલાળાથી જે 36 કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો, તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી, તેની લૂંટ કરેલી. આ ઉપરાંત તેનું જે મોટરસાઇકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો. આમ કુલ 3,000 ઇસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી. તો આ બાબતે ફરિયાદીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતી ન્યાય સંહિતાની કલમ 309(4) આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યા હતા. BNS કલમ 61(2) મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના PSIC સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને 30 કરતા પણ વધારે લોકેશનના CCTV કેમેરાઓ જોયેલા અને આરોપીને 17 કલાક કરતા પણ ઓછા સમયમાં છે પકડેલા છે. આ ઉપરાંત આ આરોપ પાસેથી 100-100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે. આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુના ફરિયાદી છે આ પહેલા જે આ બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકાતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર 1 તે પણ આ કોલકાતાનો તેનો જે સેટ છે આ બંનેનો સેટ કોમન હોય તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને 1-1.5 વર્ષ પહેલા 10 લાખ રૂપિયા કોલકાતાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચુકવણી કરેલી નહીં, જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદરડા રહેવા આવી ગયા તેવી હકીકત જણાવેલી. પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય
આમ છતાં આ દિશામાં શ્યાલ મેંદડા પીએસઆઈ શ્રી સોનારો આ ગુનાની તપાસ કરી રહ્યો છે. મુદ્દામાલમાં ખાસ કરીને અમને જે ઇકો ગાડી લઈને ચોરી કરવા આવેલા લૂંટ કરવા આવેલા, તો આ ઇકો ગાડી આ ઉપરાંત વાળની બોરી ચપ્પુ આ સામગ્રી કબજે કરવામાં આવેલ છે. હાલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવેલા, જે રિમાન્ડ તમામ મુદ્દામાલ રિકવર થઈ જતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા, જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.